ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સંજોગ નગરમાં રહેતા સ્થાનિકોએ અહીંના નગરસેવકો વિરુદ્ધ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરી હતી. તાજેતરમાં જ ખારસરા ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને વસતા લોકોને ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સંજોગનગરના સ્થાનિકોએ પણ આ વિસ્તારના નગરસેવકો કાસમ સમા, મરિયમબેન સમા અને સરલાબેન રાજગોર દ્વારા ગરીબ લોકોને બ્લેકમેલિંગ કરીને નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે. જેમાં આ ત્રણેય નગરસેવકોએ 3 લાખ રૂપિયાની માંગણી કરીને કહ્યું હતું કે તમે જો પૈસા નહીં આપો તો તમારા ગેરકાયદેસર મકાન તોડી નખાવીશું. આવા આક્ષેપો સાથે આજે અનેક સ્થાનિકોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીને રજૂઆત કરી હતી અને ગરીબ લોકો સાથે અત્યાચાર કરતા આવા નગરસેવકોને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. અમે રજૂઆત કાસમભાઈ માટે આવ્યા છીએ કે આવી રીતે આ ગરીબોના મકાન તોડી ફોડી ખોટી રીતે હેરાન કરીને બધાને મુશ્કેલીમાં નાખી દીધા છે. હમણાં વરસાદના દિવસ છે, ગરીબ લોકો ક્યાં જાય? પહેલેથી અમને કાંઈ જાણ ન કરી તો અમે ક્યાં બંદોબસ્ત કરી લઈએ રહેવાનું? ને આવી રીતે બધાને પૈસા માંગીને હેરાન કરે છે કે 3 લાખ દો ને 4 લાખ દો ને ગુંડાગર્દી કરે છે. ને ગરીબ માણસોને કે 10-10 હજાર આપો તો આવું તો ન થાય ને. કાસમ સમા આસમ સમા એ લોકો છેલ્લા દોઢ મહિના દિવસથી ગ્રાઉન્ડમાં આટા ફેરા કરતા હતા. પછી એ લોકોએ નગરપાલિકામાં જે પણ વિધિ એ લોકોને થઈ હોય એના પછી કોઈ પણ નગરપાલિકા કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય, મકાન તોડવા કે દુકાન તોડવા આવે ને પહેલાં કાયદેસર લીગલ નોટિસ આપી જાય કે અમે આ ટાઈમે આવશું, તમે તમારી વ્યવસ્થા કરી લીધો. એ લોકોએ ડાયરેક્ટ એટેક કર્યો. પછી અમે પોલીસને પણ રજૂઆત કરી તો પોલીસવાળાએ બધાને ગાળો દઈને રવાના કર્યા. પછી 2-3 લેડીઝને જેન્ટ્સને બધાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને આખો દિવસ હેરાન કર્યા. જે રીતની પરિસ્થિતિ અત્યારે એવી છે કે ઘણા વર્ષોથી આજે પરિવારો રહેતા હોય, પોતાની આજીવિકા માટે જો ભુજ શહેરમાં આવતા હોય અને રહેતા હોય અને ક્યાંય કોઈ જાતનો નડતર ન હોય, દબાણ ન હોય અને ખાલી દબાણના નામે લોકોને બેઘર કરવા એ પણ યોગ્ય નથી. આ બાબતે ગઈકાલે જ અમે વહીવટીતંત્રનું પણ ધ્યાન દોર્યું કે ગરીબ પરિવારોને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાઓ પરમેનન્ટ ન થતી હોય ત્યારે આવા કોઈ દબાણો અટવા ન જોઈએ એવી અમારી માંગ છે. અને જે રીતનું ચોક્કસ એરિયામાં અને ચોક્કસ લોકો સાથે જે દમન ગુજારવામાં આવે છે એના માટે પણ અમે વહીવટીતંત્રનું જિલ્લા કોંગ્રેસના માધ્યમથી ધ્યાન દોરશું અને એમના પ્રત્યે અમારી જે સહાનુભૂતિ છે અને આવનારા દિવસોમાં પણ એમને ન્યાય મળે એના માટેના અમારા કોંગ્રેસ પક્ષના પણ પ્રયાસો રહે. ગુજરાતના શહેરી ગૃહગ્રામ નિર્માણ અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી તેમજ કચ્છના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ આજે કચ્છની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર કચેરીએ આયોજન બેઠકમાં ભાગ લેવા આવેલા શંકરભાઈ ચૌધરીએ પ્રથમ કચ્છ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. કચ્છ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન તેમણે જિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. યુનિવર્સિટી દ્વારા અહીં નિર્માણ કરવામાં આવેલા મ્યુઝિયમને નિહાળીને શ્રી ચૌધરી ખૂબ જ પ્રભાવિત થયા હતા. યુનિવર્સિટીના કુલપતિ અને વિવિધ વિભાગોના HOD સિદ્ધિઓને તેમણે બિરદાવી હતી. આ પ્રસંગે તેમણે જિયોલોજીકલ મ્યુઝિયમને નિહાળીને જણાવ્યું હતું કે અહીંનું સંગ્રહાલય કચ્છના પ્રવાસન વિકાસ માટે મહત્વનું સાબિત થશે. આગામી દિવસોમાં કચ્છના અન્ય પ્રવાસન સ્થાનોની સાથે અહીંના મ્યુઝિયમમાંથી પણ અનેક ઇતિહાસકારો, વિદ્યાર્થીઓ, સંશોધકોને ઘણું બધું જાણવા મળશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં સરકાર પણ કચ્છના આ મ્યુઝિયમના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે. આ ઉપરાંત યુનિવર્સિટીની ગ્રાન્ટ બાબતે પણ તેમણે સરકાર સતત ચિંતિત હોવાનું ઉમેર્યું હતું અને અલગ અલગ આયામોમાંથી યુનિવર્સિટીને પૂરતી ગ્રાન્ટ મળી રહે તે માટે સરકાર પ્રયત્નો કરશે. તો આવનારા સમયમાં કચ્છ યુનિવર્સિટી રાજ્યની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી બની રહેશે. તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આજે જિયોલોજીકલ મ્યુઝિયમ તેની મુલાકાત લીધા પછી આપણને અભિનંદન આપ્યા સિવાય ન રહેવાય તેટલું મોટું કલેક્શન અને રિસર્ચ આપણી યુનિવર્સિટીના મિત્રો જે કરી રહ્યા છે. હું માનું છું કે આવનારા સમયમાં આ કામ કચ્છના ટુરિઝમ માટે અહીંથી થઈ રહેલું સંશોધન એક આશીર્વાદરૂપ સાબિત થશે. મોટા પ્લક ઉપર આને લઈ જવું જોઈએ. રહી વાત યુનિવર્સિટીને માટે ગ્રાન્ટની, તો અલગ અલગ આયામોમાંથી મોટા પ્રમાણની અંદર એ કામ પણ હાથ ઉપર લીધા છે. કચ્છ યુનિવર્સિટી એક બેસ્ટ યુનિવર્સિટી રાજ્યની બની રહે તે માટેના પ્રયત્ન જે ખાસ કરીને એમના કુલપતિશ્રી અને એમનું નેતૃત્વમાં થઈ રહ્યું છે આજે ખૂબ સંતોષ થાય છે. મને પૂરો ભરોસો છે કે આવનારા સમયમાં આપણી યુનિવર્સિટી રાજ્યની અંદર એક અગ્રહરોળની યુનિવર્સિટી. આપણી યુનિવર્સિટીને ગ્રાન્ટ મળેલી છે અને જેનું કામ હવે માનનીય ડૉક્ટર
સી બી જાડેજા સાહેબ નવા વાઇસ ચાન્સેલર તરીકે આવે છે અને એમને શરૂ કરી દીધું છે. એટલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક આધુનિક બનવાનું છે. લેન્ડસ્કેપિંગ, જમીન અત્યારે જે ઉબડખાબડ છે એની જગ્યાએ ખૂબ વ્યવસ્થિત લેન્ડસ્કેપિંગ થઈ જશે અને સાથે સાથે સ્ટાફ ક્વાર્ટર્સની કમી છે એ પણ પૂર્ણ થઈ જશે. પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ કચ્છ મુલાકાત દરમિયાન અછત સંદર્ભે પણ કચ્છ ઉદય સાથે ખાસ વાતચીત કરી હતી અને જિલ્લામાં પૂરતું ઘાસ અને પાણી મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને કોઈને પણ પાણીની અને પશુઓને ઘાસની તંગી ન થાય તે માટે સતત પ્રયત્નો ચાલુ છે. તો આયોજનબદ્ધ રીતે ઘાસ પાણીની વિતરણ વ્યવસ્થા સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેવું તેમણે ઉમેર્યું હતું. આજે કલેક્ટરશ્રી અને એમની સાથે સવારે રિવ્યુ મિટિંગ કરી ઘાસ માટે સૌથી પહેલું ઘાસ કચ્છની અંદર પહોંચાડવા માટેનું અમારી અછત કમિટી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સૂચનાથી અમે ચાલુ કર્યું. કચ્છમાં કોઈપણ જગ્યા ઉપર ઘાસને અછત મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરી છે, સાથે સાથે પાણીની પણ પૂરતા પ્રમાણમાં પ્રબંધ કર્યો છે. પાણી અને ઘાસ એ આપણી મોટાભાગે કાયમી ક્રાઇસિસ રહી છે, ખાસ કરી અબડાસા નખત્રાણા અને બન્ની વિસ્તારમાં. ગવર્મેન્ટ તરીકે જે કંઈ કરવા જેવું લાગે એ અહીંથી જે રજૂઆતો આપણી જિલ્લામાંથી આવે છે એની અંદર પોઝિટિવલી પૂરા પ્રયત્નો થાય. રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજનની બેઠક મળી હતી, જેમાં ગત વર્ષે યોજાયેલી આયોજનની બેઠકમાં આવેલી દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટે ખાસ યોજનાઓ હેઠળ કામોની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી, તેમજ ગત વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાં આયોજન મંડળ દ્વારા કરાયેલ કામોમાં કચ્છ જિલ્લાએ નિયત સમયમાં તમામ કાર્યો પૂર્ણ કરીને સમગ્ર રાજ્યમાં કચ્છ જિલ્લાએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ ઉપરાંત કચ્છના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કચ્છ એક પ્રવાસન ડેસ્ટિનેશન બની રહે તે માટે રાજ્ય સરકાર કચ્છના પ્રવાસનને વિકસાવવા સતત પ્રયાસો કરી રહી છે. ધોળાવીરા તેમજ જિયોલોજીકલ ક્ષેત્રે પણ કચ્છનું પ્રવાસન ક્ષેત્ર વિકાસ થાય તેવું રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. આજે મળેલી આયોજન મંડળની બેઠકમાં ગત આયોજનની બેઠકમાં મંજૂર કરાયેલા કામોની સમીક્ષા કરાઈ હતી, તેમજ આ વર્ષે કરોડો રૂપિયા રાજ્ય સરકારે કચ્છના વિકાસ માટે ફાળવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. ટુરિઝમ એ આવનારા સમયમાં કચ્છ જિલ્લા માટેની ઇકોનોમીનો મોટો આધાર બને. આ સંજોગોની અંદર અહીંના અલગ અલગ પહેલે જે બનેલા છે ટુરિઝમ માટેના સ્થાનો, તેના ડેવલપમેન્ટ માટે અને ખાસ કરીને જિયોલોજીકલ દ્રષ્ટિથી ટુરિઝમમાં મોટી પોટેન્શિયાલિટી દેખાય છે. હવે પછીનું ટાર્ગેટ એ દિશામાં પણ આપણે રાખીએ. કચ્છની મુલાકાતે આવેલા જિલ્લાના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આજે એક દિવસની તેમની કચ્છ મુલાકાત દરમિયાન તેમણે પ્રથમ કચ્છ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. તો બપોર બાદ તેમણે આરોગ્ય મંત્રી હોવાને નાતે ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હાલ જ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ફાટેલા હોઠવાળા 30 જેટલા બાળકોનું ઓપરેશન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઓપરેશન બાદ સ્વસ્થ થયેલા બાળકો અને તેમના વાલીઓની મુલાકાત આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ લીધી હતી. ઉપરાંત તેમણે હોસ્પિટલમાં અપાતી અન્ય આરોગ્યલક્ષી સેવાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.